घर विना घूमे हजारों लोगों ठोकराता ठेर ठेर अने गगनचुंबी महलों सूना समरी जाए छे आउ सिद्धने थाय छे छे गरीबोना कुबामा छे गरीबोना कुबामा तेलनू टीपुई दोयलू ने अमीरोनी कबर पर घीना दीवा पड़े छे आउ सिद्धने थाय छे हवे आवो अमर कवि पण करुणता ए छे केमना विषे કોઈને બહુ ખબર નથી. હવે એવો એક કવિ કે જેણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધેલો, ગાંધી વિચારનો અને વૈષ્ણવ સંપ્રદાય વૈષ્ણવ કુળમાં જન્મેલો એટલે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણના ભક્તિ ગીતો, યાચના ગીતો એટલા બધા રચ્યા છે. આ એક અમર કાવ્ય અને આપણે પૂર્ણાહુતિ પણ બીજા અમર કાવ્યથી જ કરીશું. પણ થોડીક વાર વાત કરું મૂળ વતની જામનગરની બાજુમાં જોડિયા તાલુકાનું હડિયાણા ગામ, જે મારું જન્મસ્થળ છે, એમનું ફક્ત વતન જ છે. પણ અમે મૂળ જેટલા માણેક પરિવારના એ બધા હડિયાણાના વતની. ત્યારે અમારા પરિવારના વડવાઓ પણ કરાચીમાં રહેતા, હાલનું પાકિસ્તાન. કરસનદાસ પણ ત્યાં જ જન્મેલા, ઉછરેલા, મોટા થયેલા, ત્યાંની શાળામાં અભ્યાસ કરતા હતા. અસહકારની ચળવળમાં જોડાવાને કારણે ત્યાંથી છોડી અને ગુજરાત વિદ્યાપીઠ આવવું પડ્યું. ગુજરાત વિદ્યાપીઠમાં 2 વર્ષ અભ્યાસ કર્યા પછી ફરી જવું પડ્યું અને ત્યાં જઈ પોતાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાં કરાચીની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાનું સંચાલન કર્યું, સાથે સાથે ડેઇલી મિરર એવું એક સાપ્તાહિક ડેઇલી ચલાવતા હતા. હવે જો ગાંધી યુગ હતો ને, એમાં પુસ્તકો કરતા પણ વધારે સામયિકોનું મહત્વ હતું. એ કોઈ અહીંયા એના જાણકાર હશે તો ખ્યાલ હશે કે ગાંધી યુગમાં સામયિકો, સાપ્તાહિકો અને માસિકો વધુ ચલાવવામાં આવતા હતા, કારણ કે લોકોમાં જાગૃતિ નહોતી. એ પાનિયાઓથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો. તો આ ડેઇલી મિરર એ શાળા સમય દરમિયાન ચલાવતા હતા. ત્યારબાદ જ્યારે એ ગુજરાત આવે છે અને ગુજરાતથી ફરી એની યાત્રા શરૂ થઈને મુંબઈમાં વસવાટ કરે છે, કારણ કે એ મુંબઈ વધારે સમય રહ્યા છે અને તંત્રી તરીકે, એક લેખક તરીકે ત્યાં એણે પોતાનું યોગદાન વધારે આપ્યું છે. 2 વર્ષ જેલવાસ ભોગવ્યો. જેલમાં ગયેલો માણસ પોતાની અંતરવ્યથા, અને હંમેશા આપણે જોઈએ કે હમણાં કોરોનાને કારણે ઘરમાં બંધ હતા ને, તોય આપણને જેલ જેવું લાગતું હતું. આપણે કોને યાદ કરીએ? ઈશ્વરને. તો આ તો 2 વર્ષ જેલમાં રહ્યા, એની સામે જુએ તો ગાંધીજી છે, સરદાર પટેલ છે અને યુવાન શહીદો, ધારો કે એમની સામે લડાઈ ચાલી રહી છે, એ બધું એમને વિમાસણમાં મૂકતું હતું. એને એમ નહોતું થતું કે આ બધું થઈ રહ્યું છે. એટલે તમે જુઓ, આજે મને એ સમજાતું નથી ને, એવી તો એણે બીજી એક પંક્તિ પણ લખી છે, ઓ દોરંગી દુનિયા તારી છે બલિહારી. એણે વ્યંગ કાવ્યો રચ્યા છે, એને વૈષમપાયનની વાણી કહેવામાં આવે છે. વૈષમપાયન ઉપનામ એટલે જ પડ્યું કે એણે વ્યંગ રચનાઓ મૂકી. આ વ્યંગ રચનાઓ શા માટે હતી કે એ જે લડત ચાલી રહી છે એ લડતમાં આપણે ભારતવાસીઓ અને સામે બીજા અંગ્રેજો, અન્ય, બરાબર, એ અંગ્રેજોની સામે લડત કરતા આપણા જ માણસોની અંદરોઅંદર જે હુંસાતુસી હતી ને, એ એમને ઢંઢોળતી હતી. એટલે એણે જે વ્યંગ રચનાઓ મૂકી એ વૈષમપાયનની વાણી 1 અને 2 ખૂબ પ્રખ્યાત થઈ છે. એમના ઘણા કાવ્યો વ્યંગ કાવ્યોને કારણે જ પ્રસિદ્ધ થયા. અને બીજી એમની એક વાત કરું કે એ ભક્તિ રસમાં વધારે ગયા, અધ્યાત્મનો કવિ. તો એણે ભક્તિ ગીતો રખ્યા. એ લક્ષ્મીનારાયણ મંદિરમાં દર બુધવારે સત્સંગમાં જતા. એ બુધવારે જતા ને એટલે ત્યાંના લોકો એમ કહેતા કે આજે માણેકવાર છે. અને એ ભજનો જે ગાતા, એ બધા ભજનોની પંક્તિ એવી જ કે આતમ પંખી જાગો આતમ રામ ઓ ઘનશ્યામ શેરી શાયા, કારણ કે કૃષ્ણ ભક્ત હતા ને. હવે આ કૃષ્ણ ભક્ત છે જે ઘનશ્યામની વાત કરે ને, પાછી મૈયાની નટખટ શૈલીમાં પણ એને ભજન લખ્યા છે. એમ તો એનું એટલું બધું સાહિત્ય છે, લોકોને ખબર નથી, પણ જો હું વાત કરું તો આપણો સમય પણ ટૂંકો પડે. એટલે આ જે એની રચના હતી એમાં એણે ગાંધી માટે ગીત લખ્યું. એ કલ્યાણ યાત્રીના નામે પ્રસિદ્ધ થયું. કલ્યાણ યાત્રીની એક વાત કરું તમને. કોટી કંઠ જેના સ્તુતિ ગાન કરે, કોટી કંઠ જેના સ્તુતિ ગાન રટે, જેને દર્શન વિશ્વ બધું ઉમટે, મૃત માનવતાને જીવાડવામાં જેની જોડી નથી ધરતીને તટે,
એવા અદ્ભુત આ અવધૂતનું અંતર આંખ ખોલી એકવાર જુઓ, એને ભીતર ભડકા સળગે એનું દુઃખ દેખી એકવાર તો રૂવો. 1945 ની વાત છે કે જ્યારે ગાંધી હયાત છે અને ગાંધીના હૃદયની કરુણા એ રજૂ કરે છે. પ્લીઝ ભાઈ, એણે માનવ પ્રેમનું ગાણું કર્યું, ઝેર ઝીરવીને સુધાવાણું કર્યું અને જૂઠની હિંસાની સામે સદા એણે એક અખંડ ધીંગાણું કર્યું. આપણે આ વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે ગાંધી ગયા પછી એમને આવો ભાવ આવ્યો હશે, પણ કરસનદાસ માણેકે જે ગાંધીની કલ્યાણ યાત્રી રચના કરીને એમાં એવું દેખાય છે કે ગાંધી જે કહેવા માંગતા હતા એ આપણા જ લોકો સમજતા નહોતા. ગાંધીજી વારંવાર કહેતા હતા કે આપણે આઝાદી મેળવશું પણ આપણે સુધરવું પડશે, આપણે આઝાદી મેળવશું પણ આપણે એક થવું પડશે, આપણે સ્વતંત્ર થઈ જવાથી કઈ સિદ્ધિ હાંસિલ કરી લીધી એવું નથી, આપણે આપણી અંદરનો આત્મરામ જગાડવો પડશે, કારણ કે આપણી અંદરના માણસાઈ મરી પરવારી છે. અને ગાંધીજીએ તમને બધાને ખ્યાલ છે એમ ભારત ભ્રમણ કર્યું ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવાથી. એ ભારત ભ્રમણ કર્યા પછી ગાંધીજીને એમ થયું હતું કે આઝાદી તો હું અહિંસાની લડતથી પણ મેળવી લઈશ, પણ મારા ભારતવાસીઓને હું કેમ જગાડીશ. એ એમના આત્માની વાત એમણે એમની હયાતીમાં આ લખેલી છે. અને જે એમના આત્માને છેદાયો, જે એમનું ખૂન થયું, એ પંક્તિ તો એમણે પહેલા જ રચી દીધી. એની આત્મસૃષ્ટિને ઉચ્છેદીને એના દેહની આરતી સિદ્ધ કરો, ત્યારે તો ગાંધી હયાત છે. પણ કવિનું કેવું એમ હતું કે તમે એના આત્માને મારો છો અને તમે ગાંધીજી ગાંધીજી કહીને ભેગા થાય ને તોડે મળે ત્યારે પૂજા કરો છો, એવું ના કરો. એવું એમની હયાતીમાં જ એમણે કહેલું હતું. ડગલે ડગલે એનું ખૂન કરી એને પૂજવા પુષ્પકા નીસરો. હવે એ જીવે છે ને એનું ખૂન કરવાની વાત ક્યાં આવી? પણ આ કવિ અધ્યાત્મનો હતો એટલે સમજતો હતો કે સામે ઉભેલો માણસ તમારી સામે છે પણ તમે એના વિચારોને વંદન નથી કરતા, ફક્ત એમને આદર આપો છો તો પણ તમે આદર આપતા નથી, એમનું ખૂન જ કર્યું છે. એટલે આ ઉક્તિ એમની હયાતીમાં એમણે લખી હશે એવું મારું માનવું છે. હવે આવો કવિ એમણે મહોબ્બતના માંડવે એવી એક સરસ મજાની કાવ્ય માળા રચી છે, એમાં પણ એને પ્રેમની વાતો કરી છે. પણ પ્રેમ એટલે એને એક એવી રચના કરી, ઉરમાં ઉત્પન્ન થયેલો કે આંખમાં ઉત્પન્ન થયેલો. હવે આપણે એને જોયે તો લવ એટ ફર્સ્ટ સાઈટ કે દિલમાં વસી ગયેલું, એના શબ્દોમાં તો બહુ ભારેખમ લાગે. અને ફરી એને પાછું કહ્યું કે પહેલા આંખમાં રોપ્યો અને પછી ઉરમાં રોપ્યો, અને વળી પાછું કે ઉરમાં રોપ્યો અને આંખ નહીં ગમ્યો. હવે આ બંને વચ્ચે ભેદ ચાલે છે. હંમેશા જો ક્યારે કોઈ ખોટી વ્યક્તિની પસંદગી થઈ જાય ને ત્યારે એમ કહેવામાં આવે કે હવે આંખને ગમી ગયું તો હવે બિચારું દિલ ફસાઈ ગયું. અને ઘણી વખત દિલને એવું થાય કે મેં તો બહુ વિચાર્યું હતું પણ આંખ ના પાડી દીધી કે રેવા દે ભાઈ. ત્યારે કવિ અહીંયા કહે છે આ બંને વચ્ચેનો ભેદભાવ જ્યારે પાછળથી ત્યારે ત્યારે એકબીજાને સાલે છે. એ પંક્તિ પણ ખૂબ સરસ છે. અને એણે કહ્યું છે કે હું માસુક બદલતો રહું છું. આમણે માસુક એટલે પ્રેમીની વાત છે, પણ આપણે પહેલેથી જોયું કે કવિએ મોહબ્બતના જે કાવ્યો લખ્યા ને એમાં પણ એમને એમના જીવન સાથી કે કોઈ પ્રેમી માટે હશે એટલો જ ભારોભાર પ્રેમ ઈશ્વર માટે હતો, કારણ કે ઈશ્વરની અનુભૂતિ સતત એનામાં જોવા મળતી. એટલે એ કહે છે કે હું કેવો માસુક, ક્યારેક બોલતો, ક્યારેક વૈરાગી બનતો તો ક્યારેક જપમાળ કરતો, ક્યારેક તૃપ્ત થઈ જાઉં તો ક્યારેક અસંતૃપ્ત રહું છું. કેમ? તો કે મારા ભગવાનને વળી એમ થશે કે 56 ભોગ, તો ક્યારેક મારા ભગવાનને જોશે કે આ તો ઉપવાસ નથી કરતો. એટલે આવી એની જે અંદર ચાલતી મનોદશા હતી, અને દરેક વખતે કવિઓ લેખકો પોતાની મનોદશાને જ વધારે રજૂ કરે છે, પછી જે સમાજ વ્યવસ્થા એ સમયની એમના ઉપર જે અસર થતી હોય એ પણ એમના લેખનમાં આવતું હોય છે. પણ જે કૃષ્ણ ભક્તિની વાત આવે છે તો એમણે કૃષ્ણને લખેલી બે પંક્તિઓ એમાં જો ભગવાનને વિનંતી કરતા હોય, યાચના કરતા હોય, અને એ જ કવિ જ્યારે દ્વારિકાધીશને પગે લાગે, કોઈ કૃષ્ણ મંદિરમાં ઉભો રહીએ, લક્ષ્મીનારાયણના દર્શન કરે, તો કેટલી જાહો જલાલી હોય. હવે એ જાહો જલાલીને જોતા જોતા એના મનને એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે, એક દિન આંસુ બિનારે હરિના લોચનિયા મેં દીઠા રે. હરિને જોઈને એને એમ થાય છે કે એક દિન આંસુ બિનારે હરિના લોચનિયા મેં દીઠા રે. આ કૃષ્ણની કરુણા કવિ રજૂ કરે છે. પચરંગી ઓછો ઉછળ્યો હતો અન્નકૂટની વેળા, ચાંદની ચાકડીએ ચડીને ભક્ત થયા હતા ભેળા,
शंख घोरता घंट गुंजता झालर झणझणती सत्संग कंचन आरती हरिवर मुख नर्तनी। आटलो सरस माहोल छे, अन्नकूट छे, ओछव छे, शंखनाद छे, सोनानी आरती कंचन आरती, पण हरिना लोचनी अभीना केम? दरिद्र दुर्बल दीन अछूतो अन्न विना अड़वड़ता, देव द्वारनी बार भटकता टुकड़ा काज टड़वड़ता। મારી સામે આટલું છે, પણ મારા દ્વારની બહાર કોઈ અછૂત લોકોને અંદર, એ સમયની વાત છે ગાંધીજી, એટલે જ અછૂતોને પોતાના ગણ્યા, જેને આપણે હરિના જન એવો શબ્દ ગાંધીજી આપ્યો છે, હરિજન શબ્દ જે આપણે લખીએ છીએ એને હરિના જન, દરિદ્ર નારાયણ એવું કહ્યું, ત્યારે એ સમયની એ વ્યથા હતી એ કવિના લેખનમાં પણ જોવા મળે છે કે હરિના જન બારે ઊભા છે, ટળવડે છે, અને અંદર આવવા માટે ફક્ત બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, પણ શુદ્રોને બહાર રહેવાનું, અને એવા ભિખારીઓ, અત્યારે આપણે આ સમાનતા છે એટલે હું સમજી ના શકીએ કે એવું કેમ કહેવામાં આવતું હશે, તે દિન મેં દીઠા હરિના લોચનિયા આંસુ ભીનારે, આવી કવિની એક સરસ મજાની વાત છે। હવે એ જ કવિ પાછું ભગવાનને કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે આ ભગવાન છે ને એ તને કંઈક કહેવા માંગે છે, બ્રાહ્મણ સાંભળ, હું આ મંદિરમાં આટલા બધા વૈભવ સાથે જીવી રહ્યો છું, એટલે કવિ ભગવાન બનીને બોલે છે, પ્રાથુ એટલું એક પૂજારી, પ્રાથુ એટલું એક પૂજારી આ મંદિરમાં એકાદ બારી રાખું ઘડી, પ્રાથુ એટલું એક પૂજારી, પૂજારી હું તને એક જ પ્રાર્થના કરું છું કે આ મંદિરમાં એક બારી ઉઘાડી રાખ, મને બહુ ગુંગળામણ થાય છે, કારણ કે જે બારે છે ને એના માટે હું તરસું છું, સુદામા એના માટે ભગવાન દોડીને બહાર ગયા, નહીતર તમને બધાને ખબર છે એનો મિત્ર હતો એવા સંદેશ આપવા છતાં પણ દ્વારપાળો એને અંદર નહોતા જવા દેતા, એટલે જ્યારે હરિદ્વાર પાસે કોઈ ઊભો હોય અને હરિના દ્વારની બારમવાળી વ્યક્તિ માટે ભગવાનની શું કરુણા હશે એ કવિ લખે છે, અને એવું કહે છે કે તે મને સોનાનો હાર પહેરાવ્યો છે ને કંદોરો આપ્યો છે ને પગમાં ચાકડી છે ને સોનાના ઘરેણા છે ને આ બધું તો મને બંધન લાગે છે, તું મને એમાંથી છોડ, પ્રાથુ એટલું એક પૂજારી એકાદી આ મંદિરમાં રાખ બારી ઉગાડી, અને એક સરસ છેલ્લી વાક્ય લખે છે એમાં, રમે તું રંગે ને હું તું રંગે આફત કેવી ઉતારી, મુક્તિ માગી મસ્કરી કરમાં દયા હું યાચું ઉતારી, આપણે ઈશ્વર પાસે શું માગીએ કે ઈશ્વર અંતે તો મને મુક્તિના ધામમાં લઈ જાય છે, કારણ કે પરમ જ્ઞાન આવે ને પછી લોકો મુક્તિ જ માગે છે, ત્યાં સુધી તો મને આ વૈભવ જોઈએ ને આ સંતાન જોઈએ ને આટલું પદ જોઈએ ને, બરાબર, પણ અંતમાં મુક્તિ માંગવાની છે, તો અહીંયા જે કવિ છે એમ કે છે મુક્તિ માંગવાની ના પડે છે, તું ભગવાન પાસે મુક્તિ માંગીને મસ્કરી કરમાં ભગવાનને મુક્ત કર, આપણો હરિ છે ને એ ભક્તોના પ્રેમમાં બંધાઈ જતો હોય છે, એટલે એ પણ ખરું કે ઈશ્વર બંધાયેલો તો છે જ, આ વાત કરતાની સાથે જો એમણે સામાન્ય વાતો ઉપર પણ વાત કરી છે, વાત આપણે હમણાં જ વાત કરી ને કે ચાઈની ચુસ્કી, તો એવી રીતે મિત્રો મળે ને તો વાતો કરવા માંડે, હવે આ વાતોના વણઝારા, વાત ઉપર એણે એક પંક્તિ લખી, ઓ વાતોના વણઝારા સપ્તગંગ વહે રસધારા, અને છતાંય એનો કોઈ અંત નથી, આ વાતોના વણઝારા, આપણે સાહિત્યની વાતો કરીએ, આટલી વાતો કરીએ, આટલી વાતો કરીએ, પણ એને અંતે જો આપણે પામીએ નહીં તો એનો કાંઈ જ અર્થ નથી, એવો અંતે એ કહે છે, એટલે સામાન્ય વાતને લઈને પણ એક ગુડ અર્થ સુધી લઈ જાય છે, અને એક જ વાત, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ, સંસ્કૃતમાં ભણેલા એટલે એનો સંસ્કૃત મુખ્ય વિષય, અને સાહિત્યમાં પણ મહાભારતના ભાગ 1, 2, 3, કથાઓ, વાર્તાઓ, નિબંધો, સંકલનો, સંપાદનો ઘણું બધું લખ્યું છે, પણ કવિ એટલે પ્રખ્યાત થયા કે એના ભક્તિ ગીતો અને વ્યંગ કાવ્યો ખૂબ પ્રસિદ્ધ થયા હતા, તો જે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ વાળો ભાવ છે ને ઈશ્વરને ખોળતા ખોળતા એમણે એક સરસ રચના કરી, મે ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, મે ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના જલીન મળમાં હાડકા બોળી જોયા, ને તીર્થોના મલીન જળમાં હાડકા બોળી જોયા, મંદિરોના પથ્થર પૂજળા ખૂબ ઢંઢોળી જોયા, આટલું કર્યું છતાંય ભગવાન ના મળ્યા, જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ, અહીંયા જ્યોતિ એટલે પ્રકાશ,
ઉર્મા એક જ્યોતિ, એક પ્રકાશ જાગે. શિશુ એટલે બાળક, કોઈ પણ વ્યક્તિને બાળક સમ ગણવાનો છે ઈશ્વર. જ્યોતિ લાદે ફક્ત શિશુને એટલી ઉર કામ. ક્યાં છે આ પ્રકાશ, ક્યાં છે, કોણ છે ઈશ્વર? ફરીથી એ જ વાત. મે ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોડી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકા બોડી જોયા, મંદિરોના પથ્થર પૂતળા ખૂબ ડંડોળી જોયા. મોડી મોડી ખબર પડી, બા તું જ્યોતિર્ધામ, બા તું જ્યોતિર્ધામ. અંતે એને ખબર પડે છે કે મા, અને જો આધ્યાત્મની કોઈ થોડી પણ ચિંતા કરતો વ્યક્તિ હશે ને, અને તમે કોઈ આધ્યાત્મ વ્યક્તિ અથવા ગુરુ પાસે સાંભળ્યું હશે ને, તો એણે કહ્યું હશે કે તમે બે વ્યક્તિને છે ને તમારા જીવનના અંત સુધી ઋણમુક્ત નથી કરી શકતા. એક તમારા ગુરુ અને બીજી તમારી માં. એટલે એ કવિના અંત અંતરમાંથી નીકળેલી વાત છે. અને આ કવિ અમર કાવ્યોથી જીવેલો છે, તો બીજું એનું અમર કાવ્ય હું કહીશ એટલે તમે કહેશો કે હા છે જ. જો ગાંધીજીના મનમાં વસેલું એક ભજન હતું, વૈષ્ણવ જન તો તેને કહીએ, એના રચયિતા નરસિંહ મહેતા. તો વૈષ્ણવ જન કેવો હોવો જોઈએ? વૈષ્ણવ જનના લક્ષણો ક્યાં? તો કે વૈષ્ણવ જનના લક્ષણો, વૈષ્ણવ જન તો તેને કહીએ એ રચના. પણ વૈષ્ણવ જન બનવું હોય તો આવો પ્રશ્ન થાય ક્યારે કે મારે વૈષ્ણવ જન બનવું છે. અને વૈષ્ણવ જન હોય ને એ લોકોને પ્રિય, હરિને પ્રિય અને ખુદને પણ પ્રિય બને, એનું જીવન એને પણ એમ થાય કે સાર્થક થયું છે. તો એવો ભાવ જન્મ્યો હશે ત્યારે રચેલી આ એક અંતિમ રચના સાથે હું એમના જીવનની પૂરેપૂરી વાત કરી દેતી હોઉં એવું મને લાગશે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી. મને એમ કે કોક તો બોલશે, ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના ધાજો, મારું જીવન અંજલિ થાજો, વળ થાક્યા ચરણો મારા એ તારી સમીપે ધાજો, હું થાક્યા વગર લોકો બોલે ટોકે, મારી ઉપેક્ષા કરે અથવા મારા કામની કદર ના કરે, તોય વણ થાક્યો હું તારા કામ. તારું કામ એટલે અહીંયા ફક્ત ઈશ્વરની ભક્તિની વાત નથી, અહીંયા આપણને આ ક્ષેત્રમાં મળેલું કોઈ પણ કામ, તમે જુઓ આટલું સરસ આયોજન થયું, એમાં બધા કેટલા જુદા જુદા રોલ ભજવી રહ્યા છે. મારું આ કામ, તો હું મારા એક કામ માટે વણ થાક્યા ચરણો મારા એ તારી સમીપે ધાજો, આ મારું જીવન અંજલિ થાજો. અને છેલ્લી પંક્તિ તો આપણને કોરોના કાળમાં પણ સમજ આપે છે, વમળોની વચ્ચે મુજ નૈયા હાલક ડોલક થાજો. એવા ઘરમાં પુરાઈને બેઠા હતા અને બારે નીકળેલા હતા, મજધારે નૈયા હતી, ક્યાં જવું ને ક્યાં રહેવું, આવા સમયે શું થાય? કવિ શું માંગે છે? શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદી એ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ.